દોસ્તો, અમારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોની અંદર દોસ્તો, આપણે ફોલ્ડર હોય એ ફોલ્ડરમાં આપણે ફોલ્ડરનું આઇકોન કઈ રીતના ચેન્જ કરી શકાય, એની અંદર આપણે કોઈ પણ ઇમેજ છે એ કઈ રીતના સેટ કરી શકાય. તો સૌ પ્રથમ આપણે એક ફોલ્ડર બનાવી લઈશું. ફોલ્ડર બનાવવા માટે રાઇટ ક્લિક અને ઓપ્શનમાં જવાનું ન્યૂ, જ્યાંથી તમારે ફોલ્ડર ઉપર ક્લિક કરી દેવાનું. આપણે ન્યૂ ફોલ્ડર છે એ એમનેમ જ રાવા દઈશું, બરાબર. હવે આપણે ઇમેજ આપણે કઈ સેટ કરવાની છે ફોલ્ડર ઉપર, તો સૌ પ્રથમ આપણે ઇમેજ છે એને ઓપન કરી લઈશું. રાઇટ ક્લિક અને એડિટ. પેઇન્ટિંગની અંદર તમારે આ ઇમેજ છે એને એડિટ કરવાની થશે. અહીંયા તમને ઇમેજ જોવા મળશે, બરાબર. પછી ઉપર તમને હોમ મેનુની અંદર રીસાઈઝ, એની ઉપર તમારે ક્લિક કરવાનું. અહીંયા તમારે હોરિઝોન્ટલ વર્ટિકલ 60% રાખવાની, બરાબર. અહીંયા તમારે મેન્ટેનન્સ અપેસ રેટિયો છે એ તમારે ક્લિક માર્ક ક્યાંથી હટાવી દેવાનું, બરાબર. ઓકે બટન, એટલે આપણી ઇમેજ છે એ રીસાઈઝ થઈ જાય. પછી તમારે ફાઇલ મેનુમાંથી સેવ એઝ ઇમેજ, ત્યાંથી તમારે BMP પિક્ચર, બરાબર, એ સિલેક્ટ કરવાનું. જો તમે આ સિલેક્ટ નહીં કરો સેવ કરતી વખતે, તો ફોલ્ડરમાં તમને ઇમેજ છે એ સેટ નહીં થાય, બરાબર. તો અહીંયા તમારે સેવ એઝ BMP પિક્ચર્સ, એની પર તમારે ક્લિક કરવાનું. હવે આપણે આ ફાઇલ છે ડેસ્કટોપ ઉપર જ સેવ કરશું. જ્યાં તમારે ફોલ્ડર હોય, લોકેશન હોય, એ જ ફોલ્ડરમાં તમારે ઇમેજ રાખવાની, બરાબર. તો એકદમ સેટ થઈ જશે ઝડપથી, બરાબર. ઇમેજની આપણે ઇમેજ ફાઇલ છે એનું નામ આપણે અહીંયા ટાઈપ કરી દઈશું 112, બરાબર. હવે આ ફાઇલને આપણે સેવ કરી લઈશું. આ વિન્ડોને આપણે ક્લોઝ કરી દઈશું. હવે આપણું ફોલ્ડર તમને ડેસ્કટોપમાં જોવા મળશે, ન્યૂ ફોલ્ડર, બરાબર. એની ઉપર તમારે રાઇટ ક્લિક કરવાનું. પછી નીચે તમને ઓપ્શન જોવા મળશે પ્રોપર્ટીઝ, બરાબર. અને લાસ્ટમાં તમને જોવા મળશે કસ્ટમાઇઝ, બરાબર. અહીંયા ઓપ્શનમાં ન્યૂ ફોલ્ડર પ્રોપર્ટીઝ છે, ઓપ્શનમાં લાસ્ટ કસ્ટમાઇઝ ઓપ્શન છે, ત્યાં તમને નીચે જોવા મળશે ચેન્જ આઇકોન. એ ચેન્જ આઇકોન ઉપર તમારે ક્લિક કરવાનું. પછી અહીંથી તમારે કોઈ પણ ઇમેજ છે એ તમે સેટ કરી શકો, પણ આપણે બનાવેલી ઇમેજ છે એ સેટ કરવી હોય તો તમારે બ્રાઉઝર ઉપર ક્લિક કરવાનું. અને અહીંયા આપણે ઓપન કરીએ ફાઇલ ત્યારે આપણે ઓલ ફાઇલ આપી દેવાની, બરાબર. જે આપણે ફાઇલ સેવ કરી હોય એનું નામ નીચે બતાવશે, બરાબર. એ નામ જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરવાનું, પછી ઓપન આપવાનું. એટલે આપણે ઇમેજ જે બ્રાઉઝ લીધી અહીંયા તમને જોવા મળશે સિલેક્ટ એન આઇકોન ફ્રોમ ધ લિસ્ટ બિલો, બરાબર. પછી તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું, એપ્લાય આપવાનું અને ઓકે આપવાનું. એટલે તમને ન્યૂ ફોલ્ડર છે એની ઉપર તમને ઇમેજ સેટ થઈ ગઈ, બરાબર. જે આપણે ફોલ્ડર હોય એનું આઇકોન હોય એની જગ્યાએ આપણે ઇમેજ રાખી દીધી, બરાબર. તો આ રીતના તમે તમારું ફોલ્ડર હોય કોમ્પ્યુટરમાં એમાં તમારી કોઈ પણ ઇમેજ અથવા તમારી ઇમેજ તમારે સેટ કરવી હોય તો આ રીતના તમે BMP ફાઇલ બનાવીને સેટ કરી શકો. દોસ્તો, વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરજો. અને હા દોસ્તો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. થેન્ક યુ.